આગળ વાત કરીએ પંચમહાલ જિલ્લાની. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી 270 પ્રાથમિક શાળાના 1,070 શિક્ષકોને તબક્કાવાર COVID-19 આર્મી તાલીમ આપવામાં આવી. હાલોલ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને COVID-19 ગાઈડલાઈન મુજબ તાલુકાના બ્લોક રિસોર્સ સેન્ટર અને કંજરી પ્રાથમિક કુમાર સારા ખાતે તબક્કાવાર 30-30ની બેચમાં COVID-19 આર્મીની તાલીમ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી રહી છે. તાલીમના સ્તરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સેનિટાઇઝરનો અને માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય એ બાબતનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસની મહામારી શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે તેવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્કનો ઉપયોગ અને વપરાશ સહિત અનેક પ્રકારનું માર્ગદર્શન ગ્રામ્ય લોકોને આપવાની સ્થિતિમાં ત્યાં ફરજ બજાવતો શિક્ષક આ કામગીરી ઘણી સારી રીતે કરી શકે અને ગ્રામ્ય લોકો શિક્ષક સાથે સીધા સંપર્કમાં હોવાથી શિક્ષક દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન ધ્યાને પણ લે તેથી આ સંજોગોમાં સામે COVID-19 આર્મી તૈયાર કરવામાં આવી રહી છે. હાલોલમાં 270 પ્રાથમિક શાળાના 1,070 શિક્ષકોએ આ તાલીમ મેળવી કોરોના વોરિયર્સ બનશે, જેથી આગામી સમયમાં કોરોનાનું ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ થાય તો તેવી સ્થિતિ સામે વહીવટીતંત્ર સરળતાથી લડી શકે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.